એને હાચવવાની ફરજ ને ધર્મ હોય ને તો જે ખેતી કરે છે ને એ મેનેજમેન્ટ કરતા માણસ નો છે. બરોબર, જયારે સંશોધનો થયા ત્યારે એવું વિચાર્યું નહીં કે આ જમીનની અંદર ઉગતી વનસ્પતિનો મુખ્ય ખોરાક શું છે. આપણો મુખ્ય ખોરાક શું છે? જૈવિક, આજે ઘઉં અનાજ જે કંઈ ખાઈએ છીએ, ફળ ખાઈએ છીએ, ફૂલ ખાઈએ છીએ. આપણે કેમિકલનો એક ગ્લાસ પીને પછી ખેતી કામ કરીએ જ થાય. તો વનસ્પતિનો મુખ્ય ખોરાક છે ને જૈવિક કાર્બન છે. હવે જૈવિક કાર્બન છે એને આપણે શું કરીએ? હાર્વેસ્ટર મગાવો, ભાઠા બારી દો. એટલે ભાઠા બારો છો ને કાર્બન છે, કાર્બનને જમીનમાં નાખવાને બદલે તમે બાળી દો. શું કામ બાળી દો? આપણે કઈ ખેતી હું કરું છું પણ આપણી આળસના હિસાબે આપણે મારી છીએ ને અંદર કામ કરતી સેનાને મારીએ છીએ. જે રાજ્યનું સૈન્ય ઓછું થઈ જાય એ બીજા રાજ્યવાળા એની ઉપર હુમલો કરી અને પોતાનું સામ્રાજ્ય જમાવે. એમ ખેતીની અંદર એગ્રીકલ્ચર ઇનપુટવાળાએ સામ્રાજ્ય જમાવેલું છે. તમે આઝાદ છો જ નહીં, તમે આઝાદીથી ખેતી કરતા જ નથી. આઝાદી કોને કહેવાય? સ્વાવલંબન. જે ગાંધીજી કહેતા કે સ્વાવલંબનનું જીવન હોય ને એને કોઈ ન પહોંચે. આ સ્વાવલંબી જીવન ગામડા સિવાય ક્યાંય શક્ય નથી. તો આપણે ભાઈગા ક્યાં? સિટીમાં. આ મજા છે એ સિટીમાં ક્યાંય આવે? કહેજો કે સોસાયટીને ખૂણે ભલે કોમન પ્લોટ હોય અને આ મજા ક્યારે આવશે નહીં. ખેતી સાથે જોડાયેલા આત્માને એને આપણે સિટીમાં ઠોકી ગયા. 5 વાગે તમે ઝાંઝેડા રોડ ને સિટીના જે અમુક એરિયા છે ને ત્યાં જાજો, એટલે ભાભા છે ને આમ કરીને બેઠા છે. એને આખી જિંદગી સુખનો રોટલો ખાધો, એનો એટલે વાહનના ધોવાળા ને હોરણ ને પીપ ને પૂપ ને ત્યાં બેહે ઘરના ક્યાંક જાઉં બહાર. આ સ્થિતિ નિર્માણ કરી આપણે એમાંથી જાગૃત થવાની જરૂર છે. એનો સમય આવી ગયો છે. આ યુવા પેઢી જાગૃત નહીં થાય તો વૃદ્ધ માણસો છે એક સમયે પોતાની કામ ક્ષમતા છે છોડવાના છે. બરોબર, અને આ દેશની ખેતી કોર્પોરેટ થઈ જશે. તમારે જ્યાં લખવું ત્યાં લખી લેજો. તમે ખેતી કરતા નહીં થાવ, તમે જાગૃત નહીં થાવ, તમે ખેતીમાં ખર્ચ નહીં ઘટાડો, તો તમે જેમ અત્યારે ગોધરિયાને જે ભાગ્યું દો છો ને એ કોર્પોરેટ જ કહેવાયો. તમે નથી કરતા કે માનો કે અહીં 25 કે 50 કુટુંબ આવ્યા હોય અને 50 જણાની ખેતી રાખીને તો એ કોર્પોરેટ નથી ચૂક્યું. ઓલી મોટી મોટી કંપની આવશે, બિલ ગેટ્સ આવવા માંગે છે ભારતમાં. એ એમ કહે છે કે તમે કયો એટલા પૈસા, ખેડૂત કેટલા પૈસા કમાય? તો વીઘે 10,000 માંડ વધે. તો વીઘે હું 20,000 એને બેઠા બેઠા આપીશ. તમારી ખેતી 20 વર્ષના કોન્ટ્રાક્ટ એને આપી દો. જેમ સરકાર અત્યારે 30 વર્ષના કોન્ટ્રાક્ટથી આપે છે જે બંજર અને ફાલતુ જમીન પડી છે. બરોબર, ભાડું નોર્મલ છે. આ તો ખેડૂતને 20,000 રૂપિયા તમને હું એમ કહી દઉં, બાપા તમારે બેઠા બેઠા 20 વીઘાના 4 લાખ રૂપિયા લઈ લેવાના, તમે શું કરશો? દહી દે નહીં કે આ કોણ ભેજા મરી કરે, 4 લાખ તો ઘણા કે આમ તો કંઈ વધતું નથી. બરોબર, પણ એને કંઈક વધતું હશે નહીં તમને 20 ગયા ને, તો એને વધે તમને હું કામ ન વધે. એ શું કરવાનો છે? તમને એક દાખલો આપું કે રિલાયન્સની અંદર જમીન જે એને ઇન્ડસ્ટ્રી બનાવી, પછી બાજુની જમીન હતી ને ત્યાં ગાંડા બાવળ હતા. બરોબર, કોઈ ખેતી કરતું નહોતું, એમાં પાક ધિરાણ મળે તો એ લઈ લે, મજા કરે, જલસા કરે. એના ઊંચા ભાવ આપ્યા, કોઈ વિચાર્યું નહોતું ને એટલા ભાવ એટલે નક્કી કરીને આપી દીધા. એમ ખબર હતી કે આખું ગામ કે આટલા મોટા વિસ્તારની ખેતી ખાલી થાય ને તો અહીં તો હું ઘણું બધું કરી હતી. એટલે ગાંડા બાવળના ખેતીના ખેડૂતો હતા ને એ માલિક હતા ને તે કોઈ દી બાવળનું ડાળખું કાપીને ત્યાં કોઈ છોડવો વાગ્યો નહીં. એ માલિક મટી ગયા ને એટલે રિલાયન્સે જમીન હરકી કરી નાખી, એમાં ને એમાં પાછા નોકરીએ રાખ્યા. એટલે હવે એ નોકરીએ રાખ્યા ને ઓલો કેમ એ કામ કરે છે? એટલે એનો માલ આજે ગાંડા બાવળમાંથી એક્સપોર્ટ ક્વોલિટીની કેરી બની અને વિદેશવાળા અહીંથી લઈ જાય છે. ખાલી પરિસ્થિતિ જમીન એની છે, પાણી એની છે, વર્ષો ખાલી 3-4 વર્ષનો ગાળો ગયો. તો તમારી ખેતીમાં પણ તમે એવું કરી શકો, માત્ર તમારી માનસિક ઈચ્છા શક્તિ મજબૂત હોવી જોઈએ. બરોબર, DAP છે ને એનો ખોરાક નથી તમારી જમીનમાં. દાખલા તરીકે તમારા ઘરમાં 2 વર્ષના ઘઉં પડ્યા હોય, પછી તમે કયો ગાલો અનાજી છે ને લઈ લો થોડાક, તો 10 વર્ષના બીજા વધારાનો જથ્થો કરશો? મેં કાલો 12 વર્ષના ભેગા કરી દઉં, 12 વર્ષ ઘઉં તમે રાખવાની ક્ષમતા કરશો. જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં 300 વર્ષ હાલે એટલો ફોસ્ફરસ પડ્યો છે, એને લભ્ય કરવા માટે માત્ર બેક્ટેરિયાની જરૂર છે. એને બદલે તમે DAP દાયબા દાય. સરકારને કેવડો મોટો બોજ પડે કોઈને ખબર છે? 1 થેલીએ 2500-3000 રૂપિયા સબસિડી છે. આપને ખબર નથી, આપને એમ કે 1500-1500 થેલી આવે, નાખ નહીં. 10 કિલો ભલામણ કરે આપણે 3 કિલો નાખી. બરાબર, તમારે ડાયાબિટીસ 200 હોય અને 500 ડાયાબિટીસની 3 ટીકડી ખાલ તો શું થાય? મરી જાવ, જમીનને મારી ગઈ. આટલા બધા એ બેઠા છે ને એક ડૉક્ટર નિષ્ણાતા ભીખુભાઈ આવ્યા છે,
ડાયાબિટીસ ના સ્પેશિયલ આમ નિષ્ણાત ડોક્ટર છે, આખી દુનિયામાં પહેલો નંબર છે. તમારે બધાને મોઢું જોઈને એમ કહી દે કે બધાને બબે ટીકડી આપી દો, હાલે એની લેબોરેટરી કરવી પડે, શું ઘટે છે, આના બોડીની પ્રકૃતિ કેવી છે, આની કેવી છે, આની કેવી છે, એમ જમીનની અહીંની પ્રકૃતિ કેવી છે, આજુબાજુનું વાતાવરણ કેવું છે, આની ભૌગોલિક સ્થિતિ શું છે, અહીંયા શું થાય, મારો બૈડા ડુંગરમાં માંડવી થાય એ તમારી જમીનમાં બધી થાય. કેશોદ ડિસ્ટ્રિક્ટ તો હજી સારી છે. જો દુનિયાના સાયન્ટિસ્ટોનું સંશોધન હોય ને એનું પ્રદાન હોય તો ન થાય એ જમીનમાં 50 મણ પકવે ને એને સંશોધન કહેવાય. બોલે તો અભણ ખેડૂત ત્યાં પકવે જ છે, કાંઈ નાખ્યા વગર. ટેકનિક નથી, પટાવાળો નથી, લેબોરેટરી નથી, કાંઈ નથી, છતાં 50 મણ મગફળી પાકે છે. એશિયાનું મોટા મોટું મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢમાં છે. કોક દીક જોવા જાજો, એનો છોડવો કેવો છે, એનું ઉત્પાદન કેટલું થાય છે. તો એ નથી કરી શકતા સંશોધકો છે, નથી કરી શકતા. શું કામ નથી કરી શકતા? એની સાથે કુદરત નથી. જે જમીનની અંદર 13% સલ્ફરનું પ્રમાણ હોય ને ત્યાં તેલી બી જ હોય, બીજું કાંઈ ન હોય. હું ચાઇના, જાપાન, કોરિયા, આપણે રોમ, ઇટાલી આ બધાની ખેતી છે ને એ જોઈશ. તો તમે એની ખેતી જુઓ ને, ટ્રેક વાઇઝ ખેતી હોય, મને બૈડા ડુંગર છે તેમાં મગફળી જ વાવે. પછી ત્યાંથી તમે આમ સુરેન્દ્રનગર કચ્છ ભૈયા જાઓ ને અહીંયા કઠોળ જ વાવે. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જાઓ ને તો કપાસ ને મગફળી વાવે. સૌરાષ્ટ્રમાં તો બહુ પાણીનો એરિયા ને દરિયાપટ્ટીની જે ખેતી છે ને એમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, તો અહીંયા શેરડી વાવે. તો આપણે શું કરીએ? એ કે સ્ટ્રોબેરી અહીં લઈ આવવો છે, આપણે સ્ટ્રોબેરી વાવવું. આપણે દેવદાર લઈ આવો તો દેવદાર અહીં વાવવો છે. જે નથી થતું એની વાહે આપણે મથીએ છીએ, બરોબર. કે નથી થતું એને લાવવા માટે કેટલો ખર્ચ કરવો પડે, જે મફત થાય છે જે કુદરતી આપણી અહીં કણે તો એ નથી થતું. આ બધું ન થવાના કારણો શું છે? કૃષ્ણને બલરામને યાદ કરીએ તો એને કે આશીર્વાદની યોજના નથી બનાવી કે બેટા આજ બધા ભેગા થયા છે ને તો ગુરુજી એવા કે આશીર્વાદ આપી દે, કલ્યાણ થઈ જાય. એમ જગતમાં કોઈનું કલ્યાણ થાય નહીં. કર્મ, ધર્મ અને નીતિ, ત્રણ. એક ભાઈ હળ ચલાવે ને એક ગાય રાખે, એને આખા ગીતાજીનો સાર તમે કાઢો તો એને ક્યાંય આશીર્વાદ યોજના નથી આપી. બલરામે હળ હુકમ લેવું હતું, બીજા કેટલાય ભગવાન થઈ ગયા, કોઈ હળ નથી રાખ્યું, ગાય નથી રાખી, કાંઈ નથી કર્યું. લડવાનું, બાંધવાનું ને રાજ એકાબીજા પર છે ને, રામાયણ છે તો એ આપણા માટે નથી. ધર્મ પર હું કોઈ ધર્મનો વિરોધી નથી. તમારે કામ કરવાનું છે ગીતાજીના સિદ્ધાંત ઉપર. ગાય રાખો, ગાયના દર ખેતી. વનસ્પતિને જે 18 તત્વો મુખ્ય જોઈએ છે, બી વાવો ને પાછું બી બનવા માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ, મેલોડિનમ, કોપર, ઝીંક, જસત, જે કાંઈ તત્વો છે 18 એને જોઈએ છીએ. આ ચારો અહીંથી લાવીને ગાયને ખવડાવી દઉં, ગાય અહીંયા કણે ખાઈ જાય ને 12 કલાકમાં છાણ મૂત્ર ને ઘી દૂધ બનાવી આપે. ઘી દૂધ આપણા માટે છે, છાણ મૂત્ર છે ને એ ખેતી માટે છે, બરોબર છે. હવે એ છાણ મૂત્ર છે, ચારો ખાધો તો એને ડીઝલ વાપર્યું, ડીઝલ વાપરે એ ચારો ખાવામાં, લાઇટ વાપરે ને ડીઝલ વાપરે, પ્રદૂષણ ન થાય, બિલકુલ ન થાય. 1% પ્રદૂષણ ન ફેલાવે, 1% એનર્જી ન લે અને આખા ભારતની એગ્રીકલ્ચર ઇનપુટનો સામાન બનાવીને આપે એ આપણી ગાય, એને આપણે ઢોર ન વહાય. આપણે ત્યાંથી ચાલુ કર્યું. 10 વીઘાનો ખેડૂત હોય, 25 વીઘાનો ખેડૂત હોય, 50 વીઘાનો હોનો 500નો હોય, બળદ નો રાખે, ગાય નો રાખે, ડેરીનું દૂધ લઈને ખાય અને પછી કે માલો છોકરો છે ને નબળો થયો, રાજા શું કરતા? એક એને એક રાણીની અંદર એનું રાજ્યનું અસ્તિત્વ ન સંભાળે ને એવું અસ્તિત્વ દેખાય ને, એટલે બીજું ઘર કરે, ત્રીજું કરે, ચોથું કરે, પાંચમું કરે. અને એને જ્યારે ખબર પડી જાય કે મારાથી સવાયો આ પાઇકો છે, હવે મને ચિંતા નથી, એટલે એના રાજ્યનો કારભાર એને સોંપે તો એનું અસ્તિત્વ રાજ્યનું રહે. તો આપણે આપણા જમીનના અસ્તિત્વની, આપણી આવનાર પેઢીના અસ્તિત્વની કોણ ચિંતા કરી? ધર્મોમાં ક્યાંય એવું નથી, મંદિરોમાં ક્યાંય એવું જ્ઞાન નથી. તમે સેમિનાર શિબિરોમાં જાઓ તો ન્યાય એવું જ્ઞાન નથી. આ સ્વયં જાગૃતિથી આ જ્ઞાન લાવવાનું છે. આ પાઠ્ય પુસ્તકમાં નથી, ભણવા જશો તો ન્યાય નથી, સાહેબ ભીણા છે એગ્રીકલ્ચરની. તો આવું જ્ઞાન ક્યાંય હોય નહીં એને. તો બસ એમ કે આ તત્વ, તો એ તત્વ છે ને જમીનમાં ઓછું થઈ ગયું. ક્યાંથી? તો કુદરતી સોર્સિસ છે અને અકુદરતી એટલે આર્ટિફિશિયલ પણ છે. તો આર્ટિફિશિયલોના જેટલા કેમિકલો શોધ્યા, મને કેલ્શિયમ, સલ્ફર, તો સલ્ફર શેમાંથી મળે? ડુંગળીમાંથી. આપણા વડવાઓ ખેતી કરતા પહેલા તમને ખબર હોય કે પેલા બાજરો વાવે, તો બાજરાવાળાની માંડવી સારી થાય કે ન થાય? બાજરાવાળાની લસણ ડુંગળી ફગે,
ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે,